જામનગરમાં અનોખા ઈશ્વર વિવાહ કે જ્યાં પુરુષો અબોટિયા પહેરીને ગરબે ઘૂમે છે કૃષિ મંત્રી આરસી ફળદ્રુએ આ રાસની ખાસ મુલાકાત લીધી હતી ઈશ્વરના ગરબામાં સતત સાડા ત્રણ કલાક સુધી શ્લોક ગાવામાં આવે છે અને ગરબે ગુમતા હોય છે સાથે સાથે વિધિ વિધાનનું વર્ણન પણ કરવામાં આવે છે ત્યારે આવો જોઈએ અમારો ખાસ અહેવાલ જામનગર શહેરમાં હાલ તો જૂજ સંખ્યામાં પ્રાચીન ગરબીઓ ચાલુ રહી છે જેમાંની એક છે જલાની જાર પાસે થતી ગરબી જે ખૂબ જ અનોખી છે સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન નવ દિવસનું આયોજન થતું હોય છે પરંતુ અહીં તો અગિયાર દિવસ ગરબી રમાય છે આ ગરબીમાં આકર્ષણ અહીં યોજાતા ઈશ્વર વિવાહ છે ઈશ્વર વિવાહના આયોજન ત્રણસો વર્ષથી પણ વધારે જૂનું હોવાનું માનવામાં આવે છે ઈશ્વર વિવાહમાં પુરુષો અબોટિયા ધારણ કરે છે કોઈપણ જાતના મા એક કે પછી આધુનિક વાજિંત્રો વગર ગરબે ઘૂમે છે પુરુષો પોતાના મોઢેથી ગવાતા છંદનો અવાજ એટલો હોય છે કે કોઈપણ સાઉન્ડની જરૂરિયાત જોતી નથી ઈશ્વર વિવાહમાં ફક્ત પુરુષો જ ગરબે ઘૂમે છે છંદ ગાયને ભગવાન શિવજીની વિધિનું નિરૂપણ કરે છે પ્રથમ નોરતે માતાજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારબાદ સાત મે નોરતે ઈશ્વર વિવાહનું આયોજન થાય છે દશેરાની રાત્રિના ચાર વાગે કનકાય માતાજીનો છંદ ગાયને નોરતા પૂર્ણ કરવામાં આવે છે જલાની જાર પાસે આયોજિત થતા ઈશ્વર વિવાહનું મહત્વ અને આકર્ષણ તો એટલું છે કે અહીં કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક સમાજના પુરુષો ગરબે ઘૂમે છે જામનગર થી દૂર રહેલા લોકો પણ ઈશ્વર વિવાહના દિવસે અહીં આવી પહોંચે છે પ્રાચીન પરંપરાને આગળ ધપાવવામાં તેનું યોગદાન આપે છે તેને કૃષિ મંત્રી આરસી ફળદ્રુએ પણ ઈશ્વર વિવાહમાં હાજરી આપી હતી હર્ષલ ખંદેડીયા જીટીવી ન્યૂઝ જામનગર